धोरण चार गुजराती में आपणुं 14મું जे चेप्टर छे एमां वार्ता पूरी करो। वार्ता आपेली छे अने वच्चे वच्चे खाली जग्या आपेली छे, ए तमारे अहींया जे शब्द कौंसमां आपेला छे पूरी अने ए जे वार्ता छे ए पूरी करवानी छे, पूर्ण करवानी छे। तो कौंसमांथी शब्द पसंद करी अने वार्ता पूरी करो। आ जे वार्ता छे ए तमे सांभळी ज हशे। एक वेपारी हतो, ते माल सामानी फेर माटे गधेड़ा नाड़ियो हतो, एटले के गधेड़ानो उपयोग करतो हतो। ते तेनी पीठ पर अनेक प्रकारना सामान मूकी अने मालनी हेरफेर करतो हतो। एक वखत ते मीठू एनी पीठ पर एक स्थळेथी बीजे स्थळे लेवा माटे एनो उपयोग करे छे। त्यारे नदीमां ज्यारे पोते गधेड़ो जाय छे त्यारे गधेड़ो थोड़ो आळसू होवाने लीधे ते चाली शकतो नथी अने थाकी जवाथी ते पड़ी जाय छे। तो जे मीठू हतुं ए पाणीमां बधुं ओगळी जाय छे अने ફરી પાછો તે ચાલવા લાગે છે। તો મીઠું પાણીમાં ઓગળવાથી તેની પીઠ પરનો ભાર હળવો થઈ જાય છે। આ જે મીઠાનું નુકસાન છે વેપારીને ખૂબ જ ભારે પડ્યું। બીજી વખત તે વેપારીને એવું વિચારે છે કે હવે તેની પીઠ પર હું રૂ મૂકી અને માલનું હેરફેર કરું। તો રૂની ગાસડી મૂકે છે। તો પહેલી વખતની જેમ આ વખતે પણ પોતે પાણીમાં જાય છે, તે પાણીમાં જવાથી રૂ છે પલળી જાય છે અને પહેલે વખતે મીઠું હોવાથી ભાર હલકો થઈ ગયો, જ્યારે બીજી વખતે રૂ હોવાથી રૂમાં પાણી ભરાઈ જવાથી એકદમ વજનવાળું થઈ ગયું। આ વખતે પણ વેપારીને ખૂબ જ નુકસાન થયું। હવે ત્યાર પછીથી વેપારી છે ગધેડાનો લાકડાની ભારી માટે જ ઉપયોગ કરતો। તો આ જે ગધેડાની ફજેતી છે તે આપણે શબ્દ મૂકી અને વાર્તા પૂર્ણ કરવાની છે। તો હવે આપણે જોઈએ, એક ખાલી જગ્યા હતો, શું આવશે? એક વેપારી હતો, તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાડ્યો હતો, તે કેવો હતો? આળસુ। એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું ખાલી જગ્યા બાંધી વેપાર કરવા નીકળ્યો। તે મીઠાનું બાંધીને પોટલું બાંધીને વેપાર કરવા નીકળ્યો। રસ્તામાં એક ખાલી જગ્યા આવી, શું આવી? નદી। નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો, પોટલામાંનું ખાલી જગ્યા ઓગળી ગયું। પોટલામાં શું હતું? મીઠું। તેથી ગધેડાનો ખાલી જગ્યા હલકો થઈ ગયો। મીઠું પાણીમાં ઓગળવાથી તેની પીઠ પરનો જે ભાર હતો એ બધો જ હલકો થઈ ગયો। ગધેડાને આનંદ થયો, વેપારીને ઘણું નુકસાન થયું। ગધેડો તો છે ભાર હલકો થઈ જવાથી ખુશી થઈ જાય છે, પણ વેપારીને ઘણું બધું નુકસાન થાય છે। બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રૂની ગાંસડી બાંધી, નદીમાંથી પસાર થતા ખાલી જગ્યામાં રૂ પલળી ગયું। શેમાં રૂ પલળી જાય છે? નદીમાંથી પસાર થતા પાણીમાં। પહેલી વખતે મીઠું હોવાથી ભાર હલકો થઈ ગયો હતો, પણ આ વખતે તો ઉલટું થયું। રૂ પાણીમાં ખાલી જગ્યા જતા વજન વધી ગયું, એટલે કે પલળી જતા વજન વધી ગયું। વેપારીને ફરી નુકસાન થયું। ત્યાર પછી વેપારીએ ગધેડા પર લાકડાનું કાઠું મૂકવાનું શરૂ કર્યું। હવેથી જે માલની હરફેર કરતો એની જગ્યાએ લાકડાના કાંઠા મૂકે, એટલે કે લાકડાની ભારીઓ મૂકી અને ગધેડાનો હેરફેર કરવા માટે, માલ સામાનની જગ્યાએ લાકડાની હેરફેર કરવા માટે એનો ઉપયોગ કરવા લાગ્યા। તો આ જે ગધેડાની ફજેતી છે એ તમારે વાર્તા વ્યવસ્થિત સાંભળી સમજી અને શબ્દ મૂકી વાર્તા પૂર્ણ કરવાની છે।